નમસ્કાર, હું છું હેતલ ભગત, આપ જોઈ રહ્યા છો નિશન પ્લસ ન્યૂઝ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં લવ જિહાદનો મામલો સામે આવ્યો છે, જેમાં પરિણીત વિધર્મી યુવક અને હિન્દુ યુવતી ભાડે મકાન રાખીને રહેતા હોવાની જાણ થતા હિન્દુ સંગઠનો દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હાલ આ બંને યુવક યુવતીને જેપી રોડ પોલીસ મથકે લઈ જવાયા હતા. વડોદરા શહેરમાં લવ જિહાદનો વધુ એક મામલો સામે આવ્યો છે. માંજલપુર અલવા નાકા પાસે આવેલ સંત કૃપા નગરના એક મકાનમાં એક વિધર્મી સાહિલ રહીમ ખાંચી નામનો યુવાન એક હિન્દુ યુવતીને લઈને ઘરમાં અંદરથી લોક કરીને બેઠા છે તેવી માહિતી સોસાયટીના રહીશોને મળી હતી, જેને પગલે સોસાયટીના રહીશોએ રાજપૂત કડી સેનાના રવિ રાજબાપુનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હિન્દુ સંગઠનો કરણી સેના, RSS, VHP, સનાતન ધર્મ, હિન્દુ એકતા સંગઠન, શિવરાય ગ્રુપ અને સ્થાનિક યુવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને યુવક યુવતીની પૂછપરછ કરી હતી, જેમાં આ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ અહીંયા મકાન ભાડે રાખીને રહેવા આવ્યા હતા તેવું પણ જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર યુવાનનું નામ સાહિલ રહીમ ઘાંચી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે સાહિલ પોતે પરિણીત છે અને તેની પત્ની બહાર ગામ રહે છે તેવી માહિતી મળી હતી. આ મામલે યુવતીએ જણાવ્યું હતું કે અહીં મકાનમાં રાખવાના ઈરાદાથી સાહિલ તેને ભગાડીને લાવ્યો હતો. વિધર્મી યુવક પારુલ યુનિવર્સિટીમાં ઇકોવાનની વર્તી મારતો હતો. આ સમગ્ર મામલે યુવતીના માતા પિતાનો સંપર્ક કરીને બોલાવવામાં આવ્યા હતા, ત્યારે યુવતીના માતા પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે આ યુવક ખોટી રીતે તેમની દીકરીને પ્રેમ સંબંધમાં ફસાવીને લાવ્યો છે અને મકાન માલિકને પણ અંધારામાં રાખીને મકાન ભાડે લીધું હતું. આ બનાવ બાદ યુવક યુવતીને જેપી રોડ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આજ રોજ માંજલપુર વિસ્તારમાં અલવાર નાકામાં એક અનનોન એક કોલ આવ્યો મારા પર કે અહીંયા આગળ લવ જિહાદનો ઘટના ઘટી રહી છે અને એક રૂમમાં છોકરો અને છોકરી આ રીતે અંદર અમે પકડ્યા છે. તો તરત મેં ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યાં જોયું તો છોકરો મેરેજ કરેલું, લગ્ન કરેલું અને છોકરી પણ ત્યાં આગળ હિન્દુ છોકરી હતી અને મુસલમાન છોકરો હતો. એ લોકોને અમે પૂછપરછ કરતા છોકરો વરસાડ ગામનો જણાવવામાં આવે છે અને છોકરી જે છે એ નજીકમાં રહે છે અને એ રીતે અત્યારે પકડીને પોલીસને અમે સોંપી છે. અને મોબાઈલમાં છોકરાના મોબાઈલમાં જોયું તો વાતચીત પૂછવામાં આવ્યું કે એ લોકો ઇન્સ્ટાગ્રામ પરથી સોશિયલ મીડિયા પરથી એ લોકો ભેગા થયા, કોન્ટેક્ટ થયો અને ત્યાર પછી એ લોકોનું આ રીતેનું વધી ગયું. અને છોકરો એ ગાડી ચલા પારુલ કોલેજમાં એકો ગાડી ચલાવે છે. તો દરેક મેં મા બાપને હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ અને કહેવા માંગીશ કે છોકરા છોકરીઓ જે બી તમે વાનમાં કે કોઈ જગ્યા પર મોકલતા હોય તો ડ્રાઈવર કોણ છે, શું છે એનું તપાસ કરો અને જ્યાં એમકોમ હોય, જ્યાં આવા બેકાર લોકો હોય મુસ્લિમના, તો એ લોકોને સાવચેતીને રહો. જય માતાજી, જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.